નમસ્કાર, ગ્રીન કિચન માં આજે આપણે લસણ ની સૂકી અને લીલી બંને ચટણી બનાવીશું. તો સૌ પહેલા આપણે લસણ ની સૂકી ચટણી બનાવીશું. તો આ માટે લસણ ની આશરે 10-12 કળીઓ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અહીં મેં 1/2 ચમચી મીઠું લીધેલ છે. હવે આ લસણ ને મીઠા સાથે જ વાટી લઈશું. લસણ ની વાટી લીધા છે. હવે આપણે તેમાં લાલ મરચા પાવડર નાખીશું. અહીં મેં 2 ચમચી જેટલો લાલ મરચા પાવડર લીધો છે, તો તેને પણ હવે આમાં ઉમેરીને વાટી લઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું ઓછું વધુ નાખી શકો છો. હવે આ ચટણી આપણે એક ડીશમાં કાઢી લઈશું. આમ તો સૂકી ચટણી તૈયાર છે, પણ આ બધું મિક્સ કરવા માટે તેમાં થોડું તેલ નાખીશું, આશરે 5 ચમચી જેટલું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ચટણીને એક વાટકીમાં કાઢી લઈશું. તો તૈયાર છે લસણ ની સૂકી ચટણી. આ ચટણીનો તમે ગુજરાતની કોઈ પણ સબ્જીમાં, રસાવાળી સબ્જી કે ભરેલી સબ્જીમાં વઘારમાં યુઝ કરી શકો છો. આ ચટણી તમે બાજરાના રોટલા કે રોટલી સાથે ખાઈ શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગે છે. હવે લસણ ની લીલી ચટણી બનાવી લઈશું. લીલી ચટણી બનાવવા માટે 20-25 નંગ લસણ ની કળીઓ લઈશું. આ ચટણી તમે વધુ પ્રમાણમાં બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 3-4 ચમચી લાલ મરચું નાખીશું. હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો ચટણીને મિક્સરમાં આ રીતે અધકચી વાટી લીધી છે. તો હવે તેને એક ડીશમાં કાઢી લઈશું અને તેને ફ્રાય કરી લઈશું. લો મીડિયમ ગેસ પર 2 ચમચા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસ સ્લો કરીશું. આ ચટણી તૈયાર કરી તેને નાખી દઈશું અને આ રીતે ચલાવતા જઈને તેને કૂક કરીશું. ચટણીને આ રીતે થોડી દબાવીને ગરમ કરીશું, જેથી કરીને આ ચટણી તેલ એબ્સોર્બ કરી લે અને આ સમયે ગેસ સાવ ધીમો રાખવાનો છે. ચટણીએ વધારે પડતું તેલ એબ્સોર્બ કરી લીધું છે. જુઓ, તે થીક પેસ્ટ જેવી બની ગઈ છે. હવે ગેસ બંધ કરીશું. હવે ચટણી કાઢી લઈશું. તો લસણ ની લીલી અને સૂકી બંને પ્રકારની ચટણીઓ તૈયાર છે.